નમસ્કાર દોસ્તો હું છું અમિત અને આપ સાંભળવા જઈ રહ્યા છો એક સારી વાત વિડીયો શરૂ કરતાં પહેલાં એક ક્વેશ્ચન હું તમને પૂછવા માંગુ છું કે જો લોકોના નામ એના કાર્યના આધારે રાખવામાં આવે તો નેવું ટકા લોકોનું એક જ નામ રાખવામાં આવે એ નામ શું છે જો તમને અત્યારે જ સૂજતું હોય તો કોમેન્ટ કરી શકો છો જો અત્યારે ન સૂજે તો આ વિડીયોના અંતમાં તમને જરૂર એનો જવાબ પ્રાપ્ત થશે તો વાત છે એક ચિત્રકારની દોસ્તો એવા ચિત્રકારની વાત કરવી છે જે અદ્ભુત બેસ્ટ ચિત્રો ડ્રો કરતો તો એક વખત એણે એના જીવનની અંદર એવું નક્કી કર્યું કે મારે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ સર્જન કરવું છે એવું ચિત્ર તૈયાર કરવું છે કે જે મેં અત્યાર સુધી કર્યું જ નથી એવું ચિત્ર જે પરફેક્ટ હોય જેને પરફેક્ટનું લેબલ આપી શકીએ એક પણ વ્યક્તિ એમાંથી ભૂલ ન કાઢી શકે એવું સર્વશ્રેષ્ઠ સર્જન મારે કરવું છે મારા અત્યાર સુધીની જે કંઈ કળા છે જે કંઈ હું શીખ્યો છું ચિત્રની બાબતમાં એ બધી જ કળા મારે ચિત્રની અંદર રેડી દેવી છે એવી રીતનું અદ્ભુત સર્જન મારે કરવું છે આવી રીતના એ ચિત્રકાર નક્કી કરે છે અને એવું સર્જન કરવા માટે એવું ચિત્ર ડ્રો કરવા માટે સારામાં સારા બ્રશ લે છે સારામાં સારા કેનવાસ ઉપર સારામાં સારા કલરની સાથે ચિત્ર દોરવાની શરૂઆત કરે છે દસ પંદર દિવસના અંતે એ વ્યક્તિ અદ્ભુત સર્જન કરી દીધું એ જોઈને તો ખુશ જ થઈ ગયો કે વાહ શું પેઇન્ટિંગ તૈયાર થયું છે આના જેવું પેઇન્ટિંગ ખરેખર અત્યાર સુધી તૈયાર થયું નથી એવું અદ્ભુત ધી પરફેક્ટ આવું એને સદ સરસ મજાનું પેઇન્ટિંગ તૈયાર કર્યું પછી એને થયું કે આ પેઇન્ટિંગને આપણે લોકોને બતાવીએ લોકો પાસેથી ફીડબેક મેળવીએ એમના રિવ્યૂ જાણીએ કારણ કે આની અંદર કોઈ જ કમી તો છે જ નહીં એટલે લોકો સારા સારા રિવ્યૂ આપશે એટલે મજા આવશે સાંભળવાની એટલે આવો વિચાર કરી એ વ્યક્તિ એ ચિત્રકારે આ ચિત્રને પબ્લિક પ્લેસની અંદર મુકાવ્યું અને ત્યાં પબ્લિક પ્લેસમાં મૂકાવ્યું અને એને એવું સૂચ્યું કે એણે નીચે એક લાઇન લખી ચિત્રની નીચે એવી લાઇન લખી કે આ ચિત્રમાં કોઈ પણ વ્યક્તિને કંઈ ભૂલ દેખાતી હોય ત્યાં રાઉન્ડ કરવું આ ચિત્રમાં કોઈ વ્યક્તિને કોઈ ભૂલ દેખાય તો ત્યાં રાઉન્ડ કરવું એવું નીચે એક લાઇન લખી એ ચિત્ર ત્યાં પ્રદર્શન માટે મૂકી દીધું પબ્લિક પ્લેસ હતી એટલે ઘણા બધા લોકો એ ત્યાં ચિત્રને જોવા માટે આવેલા આવ્યા સતત આવતા રહેતા હતા આવતા રહેતા હતા એટ ધ એન્ડ ઓફ ધ ઇવનિંગ જ્યારે આ ચિત્રકાર પાછો આવે છે ત્યારે એના મગજની અંદર એવું હતું કે આ ચિત્રની અંદર કોઈ પણ વ્યક્તિ એક પણ રાઉન્ડ નહીં કર્યું હોય કે કે એક પણ ભૂલ એક પણ વ્યક્તિએ બતાવી નહીં હોય પણ આવીને જુએ છે તો અહો આશ્ચર્યમ એણે ચિત્રની સામે જોયું તો ચિત્રની અંદર નકરા રાઉન્ડ એન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ જ હતા આ જોઈને એને આશ્ચર્ય થયું દુઃખી થઈ ગયો હતાશ થઈ ગયો નિરાશ થઈ ગયો કે આવું મારી દૃષ્ટિએ આ પરફેક્ટ ચિત્ર હતું આમાં એક પણ પ્રકારની ભૂલ નહોતી અને લોકોએ આમાં ભૂલો જ બતાવી છે એટલે નિરાશ થઈ ગયો એકદમ હતાશ હતો એવામાં જ ત્યાંથી એનો એક દોસ્ત પસાર થાય છે અને એ દોસ્ત આ ચિત્રકારને આમ નિરાશ જુએ છે એટલે એની પાસે જઈને બધી સગળી હકીકત પૂછે છે અને પેલો વ્યક્તિને બધી આ વાત કરે છે કે આવી રીતના થયું એ વખતે પેલો દોસ્ત એને એક સલાહ આપે છે એને એક સૂચન આપે છે કે દોસ્ત હવે તું કંઈક આમ કર તો એણે સૂચન આપ્યું એ પ્રમાણે આ ચિત્રકારે ફરી પાછું એક સરસ મજાનું પેઇન્ટિંગ તૈયાર કર્યું એક જ નાઇટની અંદર અને એમાં છે ને એને જાણી કરીને થોડીક સામાન્ય મિસ્ટેકો રાખી કે જે કોઈ પણ વ્યક્તિ એને સુધારી શકે એવી સામાન્ય મિસ્ટેકોને જાણી કરીને છોડી દીધી ચિત્રની અંદર પછી એ જ ચિત્ર બીજા દિવસે એ જ જગ્યાએ એણે પબ્લિક પ્લેસમાં મૂક્યું અને નીચે એક લાઇન લખી કે આ ચિત્રમાં જે વ્યક્તિને જ્યાં ભૂલ દેખાય ત્યાં ભૂલ સુધારવા માટે નમ્ર વિનંતી એમ કરીને ત્યાં એના બ્રશ કલર એ બધું પણ ત્યાં મૂકી દીધું અને એ ત્યાંથી પસાર થઈ ગયા એટ ધ એન્ડ ઓફ ધ ઇવનિંગ ફરી પાછો એ આવે છે ત્યારે એના મગજની અંદર એવું હતું કે હવે તો લોકોએ શું કર્યું હશે ભૂલો સુધારી હશે કે નહીં સુધારી હોય એવા જ કંઈક મનોમંથન મનો વિચાર સાથે ત્યાં આવે છે અને જુએ છે તો ચિત્ર એઝ ઇટ ઇઝ એની અંદર એક પણ પ્રકારનો કોઈ પણ વ્યક્તિએ સુધારો કરેલો નહીં આ જોઈને એને આશ્ચર્ય થયું અને એક સરસ મજાનો બોધ એને આ પ્રસંગમાંથી શીખવા મળ્યો અને એ ધ્યાનથી સાંભળજો ચિત્રકારે લાઇફનું એ લેસન શીખ્યું કે લોકોને તમારી ભૂલો દેખાડવાની અંદર જ રસ છે લોકોને તમારી ભૂલો તમારી મિસ્ટેકો શું છે એ દેખાડવાની અંદર જ ખૂબ રસ છે પણ એ તમારી ભૂલોને સુધારવાની અંદર જણા પણ રસ નથી દોસ્તો આ સમાજની સમસ્ત માનવજાતની આ એક કડવી હકીકત વાસ્તવિકતા છે આપણી ભૂલો શું છે તમે કોઈપણ વ્યક્તિને કોણ કે મારી ભૂલો મને બતાવો ને તો એક બે ત્રણ ચાર એમ કેટલી બધી આપણને બતાવી શકે પણ આપણે એવું કહીએ કે આ ભૂલો સુધારવામાં મારી મદદ કરને દોસ્ત તો ત્યાં એના હાથ પાછા પડી જાય દોસ્તો તમે જોયું હશે તમારી આસપાસ તમારા ફેમિલીની અંદર રિલેશનની અંદર રિલેટિવ્સની અંદર એવા કેટલાય લોકો હશે કે જે તમારી સામે આંગળી ચીધીને માત્ર તમને સલાહો જ આપતા રહેતા હશે સલાહો જ આપતા રહેતા હશે પણ જ્યારે સહાયની વાત આવે ત્યારે પાછા પડતા હશે શરૂઆતમાં મેં તમને જે પ્રશ્ન પૂછ્યો દોસ્તો કે જે કાર્યના આધારે જો નામ પાડવામાં આવે તો નેવું ટકા વ્યક્તિઓના નામ શું રાખવામાં આવે તો એ વસ્તુ આ છે તમે જોશો તો બધાને સલાહ આપવી ગમે છે મફતમાં મફતમાં આપે છે ને બધાને સલાહ આપવી ગમે છે તો બધાનું નામ શું આવે ખબર હે દોસ્તો નાઇન્ટી પર્સન્ટેજનું નામ આવે રાયચંદ બધાને રાય આપવી ગમે છે રાયચંદ નામ પડી જાય આ વસ્તુ હકીકતની અંદર વાત છે તમે જુઓ સલાહ બધા આપશે સહાય કોક જ કરશે ટેન પર્સન્ટેજ એવા વ્યક્તિઓ તમને મળે કે જે તમારી આંગળી ચીધી અને તમને મદદ કરવા માટે પણ કટિબદ્ધ હોય દોસ્તો એક એક આ સ્ટોરી મેં જ્યારે વાંચી સાંભળી ત્યારે એના ઉપર જ્યારે હું મનન ચિંતન કરતો હતો ત્યારે મને પણ વિચાર આવ્યો કે એક દ્રષ્ટિએ આ યુટ્યુબના વિડીયોઝ દ્વારા કે મારા પ્રવચનો દ્વારા હું લોકોને એક પ્રકારની સલાહ સૂચન આપવાનું જ કાર્ય કરું છું ને લોકોને આંગળી પકડીને આમ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ આપી એવી રીતના કાર્ય અત્યાર સુધી હું નહોતો કરતો તો મને એવો વિચાર આવ્યો કે આપણે કંઈક એવી રીતના કરીએ કે જે વ્યક્તિઓને જરૂરિયાત છે એ વ્યક્તિઓને આપણે સ્ટેપ બાય સ્ટેપ એવું ગાઈડન્સ આપીએ કે જે વ્યક્તિના જીવનમાં જે કંઈ તકલીફો છે ડિપ્રેશનમાં છે હતાશ છે નિરાશ છે તો એમાંથી બહાર આવી અને આનંદ અને ઉત્સાહ અને ઉમંગથી જીવન જીવે એવી કંઈક આપણે એને મદદ કરીએ તો એ વિચાર સાથે મેં ભગવાનની કૃપાથી જ આ કાર્ય થયું છે વિથ ધ ગ્રેસ ઓફ ગોડ ભગવાનની કૃપાથી એક સરસ મજાનો કોર્સ ડિઝાઇન કર્યો છે ફાઇવ ડેઝ કોર્સ છે પાંચ દિવસનો આ બૂટ કેમ્પ છે જે મારા દસ વર્ષના વાંચનથી વિચારથી મનન અને ચિંતન કર્યા પછી મેં આ કોર્સ ડિઝાઇન કરેલો છે એટલે મારા દસ વર્ષનો અનુભવ મેં આ કોર્સની અંદર રેડી દીધો છે અને સરસ કોર્સ તૈયાર કર્યો છે પાંચ દિવસનો એક કોર્સ તૈયાર કર્યો છે જે સત્યાવીસ જુલાઈ આવતી સત્યાવીસ જુલાઈ બે હજારને વીસના દિવસે એ કોર્સ અમે લોન્ચ કરવા માટે જઈ રહ્યા છીએ પ્રાઇઝ એકદમ નોમિનલ રાખી છે જેટલે દરેક વ્યક્તિઓ એ એની પાસે પહોંચી શકે આ કોર્સ એ વ્યક્તિઓ પાસે પહોંચી શકે નવ્વાણું રૂપિયાની પ્રાઇઝ રાખેલી છે દોસ્તો જે સામાન્ય કહેવાય કંઈ જ મોટી પ્રાઇઝ કહેવાય નહીં આજના સમયની અંદર આપણે ચાર પાંચ મિત્રો નાસ્તો કરવા જોઈએ ને તો પણ નાઇન્ટી નાઇન રૂપીસ કરતાં વધારે બિલ પે કરવું પડે છે સમરની અંદર આઈસ્ક્રીમ ખાવા માટે જઈએ તો પણ નાઇન્ટી નાઇન કરતાં વધારે જ બિલ આપવા આવતું હોય છે તો એક નાઇન્ટી નાઇન રૂપીઝની અંદર હું તમને એવું આપવા માટે જઈ રહ્યો છું જો તમે એ પ્રમાણે એમાં જે ગાઈડન્સ આપેલું છે એ પ્રમાણે તમારા જીવનમાં એને એપ્લાય કરો અને એવા એક્શન તમે લો એવી થોટ પ્રોસેસ તમે એપ્લાય કરો તો તમે તમારા જીવનમાં તમને જે જોઈતું હોય એ બધું જ પ્રાપ્ત કરી શકવાને સમર્થ થઈ જાઓ છો એલિજિબલ થઈ જાઓ છો એવી તાકાત આ કોર્સની અંદર રહેલી છે અને વિશેષ વાત તો એ છે કે આ સત્યાવીસ જુલાઈના અમે એ લોન્ચ કરવાના છીએ પણ એનું પ્રૂ પ્રી બુકિંગ અમે અત્યારથી શરૂ કર્યું છે અને પ્રી બુકિંગમાં અમે વિશેષ આપને ઓફર આપી રહ્યા છીએ જો આપ એ કોર્સ માટે જો પ્રી બુક કરાવશો એ કોર્સનું તો તમને એ કોર્સ માત્ર ફોર્ટી નાઇન રૂપીસની અંદર મળશે મિત્રો માત્ર ફોર્ટી નાઇન રૂપીસની અંદર તમને આ કોર્સ મળશે પણ એ લિમિટેશન છે કે ટ્વેન્ટી ફિફ્થ જુલાઈ સુધી જ પચીસમી જુલાઈ સુધી જ જો તમે રજીસ્ટર કરાવશો તો જ તમને એ ફોર્ટી નાઇન રૂપીસમાં મળશે ધેન આફ્ટર તમને નાઇન્ટી નાઇન રૂપીસની અંદર એ કોર્સ પ્રાપ્ત થશે તો એકદમ સરસ છે દસ વર્ષની અંદર મેં લોટ્સ ઓફ બુકો વાંચેલી છે મોર ધેન હંડ્રેડ બુક્સ મેં વાંચેલી છે એના ઉપરથી મેં નોટ્સ બનાવેલી છે એ નોટ્સ ઉપરથી પણ મેં નીચોડ કરી અને આ કોર્સ ડિઝાઇન કરેલો છે તો માત્ર ફોર્ટી નાઇન રૂપીઝની અંદર તમે આ કોર્સની અંદર જોડાઈ શકો છો તો તમને અહીંયા જે મોબાઈલ નંબર પ્રાપ્ત થઈ રહ્યા છે એ મોબાઈલ નંબરમાં વોટ્સઅપ મેસેજ કરી અને મારો કોન્ટેક કરી શકો છો ડિસ્ક્રિપ્શનની અંદર પણ આની વિશેષ માહિતી મેં તમને આપેલી છે તો ત્યાં પણ જોઈ અને તમે આ કોર્સની વિગતો સરસ મજાની ચેક કરી શકો છો અને આ કોર્સ એક વખત તો જરૂર તમારે તમારા જીવનની અંદર એ સમજવો જોઈએ કારણ કે માત્ર ફોર્ટી નાઇન રૂપીસ છે એની સામે બહુ જોતા નહીં એ મામૂલી રકમ કહેવાય પણ એની સામે તમને જે જ્ઞાન મળવાનું છે નોલેજ મળવાનું છે એ નોલેજની કિંમત છે ને દોસ્તો પ્રાઇઝલેસ છે એની કોઈ જ કિંમત નથી એની કિંમત આંકી પણ ન શકાય અમૂલ્ય છે નોલેજ એ નોલેજ હું તમને આપવા માટે જઈ રહ્યો છું તો દોસ્તો આશા રાખું છું કે આપ સર્વનો વિશેષ સહકાર મને પ્રાપ્ત થશે અને આપણે ખૂબ સાથે મળી અને આની અંદર આપણે કાર્ય કરી શકીશું જય હિન્દ